સૌની યોજના સૌરાષ્ટ્રના વિસ્તાર માટે જીવાદોરી સમાન યોજના છે નર્મદાના નીરને સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગામડાઓ અને શહેરો માટે પીવાના પાણીના સોર્સ તરીકે આ યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ આવતા પચીસ કરતા વધુ જળાશયો એકસો વીસ તળાવો અને ચારસો કરતા વધુ ચેક ડેમો માટે ચાર હજાર મિલિયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને લિફ્ટ કરીને આપવાનો અગત્યનો નિર્ણય કર્યો છે સૌની યોજના હેઠળ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે અને હાલ મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય લીધો છે કે ચાર હજાર મિલિયન ઘન ફૂટ પાણી લિફ્ટ કરીને પચીસ કરતા વધુ જળાશયો એકસો વીસ તળાવો અને ચારસો કરતા વધુ ચેકડેમોમાં ભરવામાં આવે આ પાણી જળાશય તળાવ અને ચેક ડેમમાં અત્યારે ભર ઉનાળાની સિઝન છે ત્યારે આ પાણી આ જળાશયોમાં ચેકડેમોમાં તળાવોમાં ભરવાના કારણે એક બાજુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી તથા ઢોર ઢાખર માટે પાણીની સમસ્યા નહીં થાય એના માટેનું આયોજન છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ચેકડેમો ભરવામાં આવે તળાવો ભરવામાં આવે ત્યાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે પણ આ યોજનાથી આ જળ પાણી ભરવાથી મહત્વનો ફાયદો થવાનો છે સૌની યોજના હેઠળ ચારે ચાર થી પાણી આપવાનું આયોજન સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે તે પૈકી મોરબી જિલ્લાના મચ્છુ ટુ ડેમ અને ત્યાંથી જામનગર જિલ્લાના ઊંડવણ ડેમ સુધીની જે લિંક છે એ લિંક મારફત મોરબી અને રાજકોટ જિલ્લાના જળાશયો ચેકડેમો અને તળાવો ભરવાની કામગીરી એકવીસમી મેથી શરૂ કરી દેવામાં આવી છે ચારે ચાર લિંક ઓપરેટ કરવાની છે ચારે ચાર ના મારફત જળાશયો ચેકડેમ અને તળાવો ભરવામાં આવનાર છે પરંતુ એમાં જે મોરબી જિલ્લાના મચ્છુ ટુ થી લઈને જામનગર જિલ્લાના ઊંડ વન સુધીની લિંક છે એ લિંક મારફત મોરબી અને રાજકોટ જિલ્લાના જે જળાશયો છે ચેકડેમો છે તળાવો છે તેને ભરવાની કામગીરી એકવીસમી મેથી શરૂ કરી દેવામાં આવેલ છે બાકીની ત્રણ લિંકમાં પણ તબક્કાવાર આયોજનબદ્ધ રીતે કામગીરી કરીને પચીસ કરતા વધુ જળાશયો એકસો વીસ તળાવો અને ચારસો કરતા વધુ ચેકડેમોમાં સૌની યોજના મારફત ચાર હજાર મિલિયન ઘન ફીટ પાણી ભરવાનું આયોજન કરવામાં આવેલ છે અને જેની અમલવારી પણ એકવીસમી તારીખથી કરી દેવામાં આવેલ છે એક લિંક મારફત બાકીની ત્રણ લિંક મારફત પણ ટૂંક સમયમાં તબક્કાવાર રીતે આયોજનબદ્ધ રીતે આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે બીજો લોકડાઉન ફોરમાં ઓગણીસમી મેથી ઉદ્યોગો માટે વેપાર માટે ધંધા માટે ઓફિસીસ માટે ખેતીવાડી માટે સમાજના દરેક વર્ગને છૂટછાટો કેટલીક શરતોને આધીન આપવામાં આવી છે આ શરતોમાં માસ્ક પહેરવાનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું વારંવાર સાબુથી હાથ ધોવાનું ઓટોમાં બાઇક ઉપર અથવા બસમાં કારમાં જે નિયંત્રણો છે બેસવા ઉપર ચાલવા ઉપર એને આધીન આ બધી છૂટછાટો આપવામાં આવી છે સમયની પણ મર્યાદા એમાં લાદવામાં આવી છે સાંજના સાત વાગ્યા થી સવારના સાત વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં કર્ફ્યુનો કડક અમલીકરણ પર કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રીને પશુપાલકોની એક રજૂઆત મળી હતી કે જે કેટલ છે ગાય છે ભેંસ છે એને બપોર પછી પણ જ્યારે ધોવામાં આવે એ દૂધને પણ ડેરીમાં કલેક્શન સેન્ટરમાં આપવાનું થાય છે મોકલવાનું થાય છે એટલે એવી રજૂઆત થઈ હતી કે મિલ્ક કલેક્શન એટલે કે દૂધને એકત્રીકરણ કરવાની કામગીરી અને તેને સંલગ્ન ડેરીની અન્ય આનુષંગિક કામગીરી માટેનો સમય વધારવામાં આવે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પશુપાલકોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે અને જેના કારણે હવે મિલ્ક કલેક્શન એટલે કે દૂધના એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરીની કામગીરી સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એટલે કુલ બાર કલાક સુધી દિવસ દરમિયાન કરી શકાશે અને આ ગતિવિધિ સવારના સાતથી સાંજના સાત સુધી બાર કલાક માટે ચાલુ રાખવામાં આવે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી હતી પચીસમી એપ્રિલે એક્સપોર્ટના ઓર્ડર જે ઇન્ડસ્ટ્રીઝ પાસે હોય એને કન્ટેનમેન્ટ ઝોન બહાર પ્રોડક્શન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્રીજી મે ના દિવસે એકસો છપ્પન નગરપાલિકા અને જામનગર અને જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ઉદ્યોગોને ચાલુ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા કેટલીક શરતોને આધીન આપવામાં આવી હતી રાજકોટ શહેરમાં પણ કન્ટેનમેન્ટ ઝોન બહાર ઉદ્યોગોને ચાલુ કરવા માટેની પરવાનગી ચૌદમી મેથી આપવામાં આવી હતી બાકી રાજ્યમાં પણ કન્ટેનમેન્ટ ઝોન બહાર કેટલીક શરતો સાથે ઉદ્યોગો અને ધંધાઓને ચાલુ કરવાની છૂટછાટ શરતોને આધીન ઓગણીસમી મેથી આપવામાં આવી હતી આપને જણાવતા અમને સંતોષ અને આનંદ થાય છે કે હાલ સમગ્ર રાજ્યમાં આશરે ત્રણ લાખ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત થઈ ગયા છે આજે ત્રણ લાખ જેટલા ઔદ્યોગિક એકમો સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અપાયેલી છૂટછાટોના કારણે કાર્યરત થયા છે એવા ત્રણ લાખ ઉદ્યોગિક એકમો ઉપર પચીસ લાખ કરતા પણ વધારે મજૂરો કામ કરનાર લોકો વર્કર્સ એ આવી રહ્યા છે અને પોતાનો રોજીરોટી આ ઉદ્યોગોના મારફત મેળવી રહ્યા છે એક બીજો ઇન્ડિકેટર આપણે જો જોઈએ તો સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં હાલ વીજળીનો વપરાશ સાત હજાર પાંચસો મેગાવાટ એટલે કે સાડા સાત હજાર મેગાવાટ જેટલો પહોંચી ગયો છે આ સાડા સાત હજાર મેગાવાટ ઇલેક્ટ્રિસિટી કન્જમ્સન જે વીજ વપરાશ છે એ સામાન્ય સંજોગોમાં જે વીજનો વપરાશ થાય છે એના લગભગ બયાસી ટકા એટલે કે એટી ટુ પરસેન્ટ જેટલું થવા જાય છે એનાથી આપણે અનુમાન લગાવી શકીએ કે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક ગતિવિધિઓ મોટા પાયે શરૂ કરવામાં આવી છે અને સરકાર દ્વારા જે શરતો લાદવામાં આવી છે દાખલા તરીકે એન્ટ્રી અને એક્ઝિટના સમયને ઇસ્ટેગર કરવામાં આવે જ્યારે પણ કર્મચારી ડ્યુટી ઉપર રિપોર્ટ કરે ત્યારે એનો ટેમ્પરેચર ટેમ્પરેચર ગનના માધ્યમથી લઈ લેવામાં આવે કોઈ શ્રમિક કે મજૂર માંદો જણાય તો એને ઘરે જવા દેવામાં આવે અથવા એમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવે લંચના ટાઈમ પણ સ્ટેગર કરવામાં આવે જેથી એક જ સમયે વધુ પ્રમાણમાં લોકો ભેગા ન થાય અને અવારનવાર જે સરફેસ છે જેના ઉપર કામ થાય છે એને સાફ સાફસુફ કરીને સેનિટાઈઝ કરવામાં આવે જે ઉદ્યોગ ધંધાઓ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી ત્રણ લાખ જેટલા ચાલુ થયા છે એમાં પચીસ લાખ વર્કર્સ અત્યારે કામ ઉપર રિપોર્ટ કરે છે અને વીજળીનો વપરાશ પણ એટી ટુ પરસેન્ટ સુધી પહોંચી ગયું છે જેનાથી આપણે સમજી શકીએ કે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાત પુનઃ એક વાર થયું છે અને આપણા ઔદ્યોગિક એકમો ફરીથી એકવાર ધમધમવા મળ્યા છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એ જ રીતે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં જે સરકારી કામો કરવામાં આવે છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બાંધકામ કરવાનું કામ હોય અથવા મેટ્રો રેલની લગત કામગીરી કરવાની હોય અથવા ગુજરાત હાઉસિંગ બોર્ડ એમના એલઆઈજી અને ઈડબ્લ્યુએસના મકાનોના બાંધકામની કામગીરી કરતા હોય વિકાસના અન્ય કામો હોય એ લગભગ કુલ આઠસો ચોત્રીસ જેટલા કામો અત્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો બાસઠ નગરપાલિકામાં ચાલી રહ્યા છે સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારોમાં આઠસો ચોત્રીસ જેટલા વિકાસના કામો અત્યારે ચાલે છે જેમાં ડાયમંડ બુર્જના કામનો પણ સમાવેશ થઈ જાય છે અને આ બધા કાર્યક્રમોના માધ્યમથી પચીસ હજાર આઠસો પંચાવન જેટલા શ્રમિકોને રોજીરોટી મળી રહી છે એ જ રીતે મહાનગરપાલિકા વિસ્તારોમાં અને અન્ય શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે આ તમામ મંજૂરીઓ કેટલીક શરતોને આધીન છે આ મંજૂરીઓ મેળવીને અલગ અલગ મહાનગરોમાં બસો ચોસઠ જેટલા પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે જેમાં મોટાભાગે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના પ્રોજેક્ટ છે અને આ બસ્સો ચોસઠ સાઇટ્સ ઉપર એકવીસ હજાર સાતસો સત્યાવીસ જેટલા શ્રમિકો આવી રહ્યા છે અને રોજીરોટી મેળવી રહ્યા છે આમ જોવા જઈએ તો ઔદ્યોગિક દ્રષ્ટિએ બાંધકામની દ્રષ્ટિએ અથવા શહેરી વિસ્તારમાં પ્રોજેક્ટની દ્રષ્ટિએ ખૂબ જ ઝડપથી અત્યારે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે અને વેગવંતું બની રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એકવીસમી મેથી સત્યાવીસમી મે સુધી હું પણ કોરોના વોરિયર એક સામાજિક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જનભાગીદારીથી લોકોના દ્વારા લોકો માટે લોકો થકી આ હું પણ કોરોના વોરિયર અભિયાન અત્યારે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને એને સમગ્ર રાજ્યમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધીમાં સાંજે છ થી છ ની વચ્ચે પૂજ્ય મોરારી બાપુ અને શ્રી ગુણવંદભાઈ શાહના માર્ગદર્શનનો લાભ આપણને મળ્યો છે કોરોના સાથે જીવતા શીખીએ કેવી રીતે આપણે કોરોનાની સાથે સારી રીતે જીવી શકીએ એ બાબતમાં પ્રખર વિદ્વાન પૂજ્ય મોરારી બાપુ અને શ્રી ગુણવંતભાઈ શાહનો છેલ્લા બે દિવસમાં માર્ગદર્શન સમગ્ર રાજ્યની જનતાને મળ્યું છે ફેસબુક લાઈવની સાથ તમામ પ્રાદેશિક ચેનલો ઉપર પણ એનું પ્રસારણ કરવામાં આવે છે આજે ગુજરાતની એક અન્ય વિભૂતિ શ્રી સચિન જીગર જે મ્યુઝિક કમ્પોઝર છે બોલીવુડમાં અને ગુજરાતી મુવીઝમાં એનો ખૂબ જ મોટો યોગદાન છે એ થોડીક કોરોના સાથે જીવતા શીખીએ એ વિષય ઉપર એમના વિચારો રજૂ કરશે જે આજે છ થી છવીસ વચ્ચે પ્રસારિત કરવામાં આવશે આવતીકાલે ચોવીસમી તારીખ છે અને મુખ્યમંત્રી શ્રીએ આ હું પણ કોરોના અભિયાન અંતર્ગત સેલ્ફી વિથ માસ્ક માસ્ક પહેરીને સેલ્ફી લઈએ અને એને આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હેશટેગ હું પણ કોરોના વોરિયર એચયુ પી ડબલ્યુ એ ડબલ આર આઈઓ વોરિયર ઉપર એ રીતે હેશટેગ ઉપર હું પણ કોરોના વોરિયર આ હેશટેગના માધ્યમથી સેલ્ફી વિથ માસ્ક એ કાલે અપલોડ કરવાનું છે સમગ્ર રાજ્યમાં જ્યારે પણ લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે મોટાભાગે બધા માસ્કનો પ્રયોગ કરતા જોવા મળે છે અને આ અભિયાનનો આ એક હિસ્સો છે કે લોકોને વધુમાં વધુ સેન્સિટાઈઝ કરવામાં આવે કે માસ્કનો ઉપયોગ ફરજિયાત છે અને આપણે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું જોઈએ ત્યારે આવતીકાલે આવો આપણે સૌ સેલ્ફી વિથ માસ્ક અભિયાનમાં જોડાઈને માસ્ક સાથેનું સેલ્ફી લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હેસટેગ હું પણ કોરોના વોરિયર આ હેશટેગ સાથે અપલોડ કરીએ એવી આપ સૌને અમારી વિનમ્ર અપીલ છે ધન્યવાદ